ભાજપ જાહેર કરશે વર્ષ બે હજાર બાવીસ વિધાનસભાનું સંકલ્પ પત્ર કમલમમાંથી જાહેર કરાશે આ સંકલ્પ પત્ર જેપી પી સી એમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ જાહેર રહેશે અને તેઓ જાહેર પણ કરવાના છે કેન્દ્રીય મંત્રી રૂપાલા અને મનસુખ માંડવીયા પણ હાજર રહી શકે છે પાંચ નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી સંકલ્પપત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવાયું હતું ગ્રામ પંચાયતની મનપા સુધી જે સૂચન પેટી છે તે મૂકવામાં આવી હતી સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવામાં આવ્યા હતા અને અંતે આજે સંકલ્પપત્ર વિધાનસભા બે હજાર બાવીસ ભાજપ તેનું સંકલ્પપત્ર જાહેર કરશે તો કોંગ્રેસની સભામાં કેસરી સાફો લેવા માટે પડાપડી અમદાવાદના માધુપુરમાં અશોક ગેહલોતની સભા હતી ગેહલોત આવી તે અગાઉ કેસરીયા સાફાનું વિતરણ થઈ રહ્યું હતું સભામાં લોકોએ કેસરી રંગનો સાફો લેવા માટે પડાપડી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ દ્રશ્યો છે અમદાવાદના માધુપુરા રાજા અશોક ગેહલોતની સભા હતી પરંતુ અશોક ગેહલોત પહોંચે તે પહેલા જ કેસરી સાફો લેવા માટે જે લોકોની જે પડાપડી હતી તે જોવા મળી હતી તો ગઢડા પાલિકાના કોંગ્રેસ સભ્યો ભાજપમાં ભળ્યા વોર્ડ નંબર છ ના કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં ભળ્યા ભાજપ ઉમેદવાર શંભુ પ્રસાદ ટુંડિયાએ તમામનું સ્વાગત કર્યું વાઘરાના અપક્ષ ઉમેદવારની રજૂઆત ઉમેદવારને ડિટેઇન કરવાના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી અપક્ષ ઉમેદવારને હેરાન ગતિનો આરોપ લાગ્યો કોલ ડિટેલ રેકોર્ડ કરાતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે અમદાવાદમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાય જેમાં શક્તિસિંહે કોરોના વેક્સિનના આંકડા અને નર્મદા યોજનાને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા તેમણે કહ્યું કે વેક્સિન ખોટા છે જેને લઈને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કર્યો સાથે જ નર્મદાને લઈને પણ નિશાન સાધ્યું નર્મદાનો પાયો કોંગ્રેસે નાખ્યો પણ ક્યારેય જશ ન લેવાનો પ્રયત્ન કર્યો નથી

અરે ભાઈ શિક્ષા કરતાં ઘડતર ખૂબ જરૂરી છે નરેશભાઈ આદિજાતિ મંત્રી છે ખૂબ માનનીય છે નરેશભાઈની માનું નામ મને ખબર છે ત્યાં સુધી મોગલી નથી મોગલી એમના વિસ્તારમાં એમને અશિક્ષિત હોવાને કારણે પૂરતું શિક્ષણ ન મળેલું હોવાને કારણે કહે છે પરંતુ નરેશ પટેલ આદિજાતિ મંત્રીએ મારા મા બાપનું પણ અપમાન કર્યું છે અમદાવાદમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી પંજાબમાં ખાલિસ્તાની માથું ઉચકી રહ્યા છે મુસેવાલાની હત્યા થઈ હવે પંજાબના લોકો પસ્તાઈ રહ્યા છે પંજાબમાં એક પણ યોજના લાગુ થઈ શકી નથી તેમ જણાવ્યું પંજાબ पंजाब में जिस तरह से जो है खालिस्तानी सर उठा रहे हैं उसको कंट्रोल करना मुश्किल हो गया मूसे वाला की हत्या होगी और इससे पंजाब की जनता को समझ में आ रहा कि क्या कर दिया गलती कहां से होगी ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપના કાર્યકરોને સંબોધ્યા પહેલા તબક્કાના મતદાન હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને તે પહેલા જીતની રણનીતિ માટે મનસુખ માંડવીયાએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં માંડવીયાએ ભાવનગર પૂર્વ અને પશ્ચિમમાં ભાજપના ઉમેદવારો બહુમતીથી જીતશે તેવો દાવો પણ કર્યો સોની પરિવારના મામલો માતા પુત્ર બાદ પિતાનું પણ અવસાન થયું છે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે પરિવારના સભ્યોની પોલીસ પાસે ન્યાયની માંગ પોલીસ પાસે અમને એટલી માગણી છે કે ભાઈ આ જે કોઈ પણ આરોપી છે બે પકડાઈ ગયા છે બીજા બેને પકડે અને બને એટલું તાત્કાલિક આ કેસને ન્યાય અપાવે એટલી જ અમારી માંગણી છે ગુજરાત ગજવી રહ્યા છે અમિત શાહ જાજરમાં રોડશો સાથે અમિત શાહે નર્મદાના નાંદોદમાં પ્રચંડ પ્રચાર કર્યો એક બાદ એક સભાઓ ગજવી રહેલા અમિત શાહની શાહી સવારી નર્મદાના નાંદોદ ખાતે આવી પહોંચી નર્મદાના નાંદોદમાં આ જન સાથે અમિત શાહનો ભવ્ય રોડશો નીકળ્યો જાજરમાં અંદાજમાં અમિત શાહે હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું રોડ શોમાં એટલી હદે માનવ મહેરામણ ઉમટ્યું કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી જ્યાં જુઓ ત્યાં ભાજપની ટોપી અને ખેસ ધારણ કરેલા લોકો જ નજરે પડે રાજપીપળાના સૂર્ય દરવાજાથી આંબેડકર ચોક સુધી અમિત શાહે રોડ શો કર્યો નર્મદા જિલ્લાની બે બેઠકો માટે અમિત શાહ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે રોડ શોના રૂટની બંને સાઈડ પર લોકોનો ભારે જમાવડો જોવા મળ્યો અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટ પર આ વખતે ભાજપે બહુ જોર લગાવ્યું છે ત્યારે અમિત શાહે હુંકાર કર્યો કે આઠ આદિવાસી બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે

લડાઈ લગાડવાનું કામ કર્યું અને હું લડોમાં હંમેશા વોટ બેંક ને મજબૂત કરવાનું કામ કર્યું અમિત શાહના પ્રહાર અહીંથી જ ના અટક્યા તેઓએ ભ્રષ્ટાચારના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં ગફલા ગોટાળા થયા બાર લાખ કરોડના કૌભાંડો થયા અમિત શાહે આક્ષેપ કર્યા કે કોંગ્રેસના રાજમાં કૌભાંડો ગણાતા નથી અને ભાજપના રાજમાં કૌભાંડો જણાતા નથી આ છે બેની વચ્ચે આ તરફ સીએમ સહિત ભાજપના દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં ઉતર્યા આધીઓતરમાં પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા ભાજપના શાસનમાં નર્મદાના પાણી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યા અહંકાર હુંકાર સાથે વિસાવદરમાં મુખ્યમંત્રીએ સભા ગજવી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયાના સમર્થનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જંગી સભા સંબોધી તેઓએ ફરી ભાજપ પર ભરોસો મૂકીને વિજય બનાવવા હાકલ કરી આપ સૌ અહીંના ઉમેદવારને તો જીતાડશો પણ ભારતીય જનતા પાર્ટીને બે હજાર જે માન્ય નરેન્દ્રભાઈ જેમ કહે છે એમ કે બધા રેકોર્ડ બ્રેક કરી અને સૌથી મોટી લીડ અને સૌથી મોટા નંબર સાથે આપ સૌ બેસાડશો આ તરફ દિયોદરના કોટડામાં સીઆર પાટીલે વિશાળ જનમેદની સંબોધી પાટીલે કૌભાંડ મામલે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે કેટલાક સત્તાથી દૂર કોંગ્રેસના કામો નહીં કૌભાંડો બોલે છે લોકો ગેરંટી ગેરંટી કાર્ડ લઈને નીકળ્યા છે એમને આપી દો કે તમારી ડિપોઝિટ જતી જ રહેશે યાદ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગજવી રહ્યા છે સભાવ આ વખતે કોરોનાનો મુદ્દો લઈને અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

આપણા ગરીબ લોકોનું ભલું ના થાય જાલોદમાં અમિત શાહ ની સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા વિશાળ જનમેદની સંબોધતા અમિત શાહે જીતનો હુંકાર પણ કર્યો હું કાર્પણ કર્યું પ્રચાર દરમિયાન નેતાઓના વિડીયો વાયરલ થયા પાટણમાં કોંગ્રેસ તો માં ભાજપ ઉમેદવાર ચર્ચામાં આવ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજનેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે પ્રચાર દરમિયાન નેતાઓના નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી ઉપરાંત નેતાઓ ચૂંટણીના નિયમ ભૂલી જતા પણ વિડીયો વાયરલ થાય છે પાટણના કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય કિરીટ પટેલ ચર્ચામાં આવ્યા પ્રચાર દરમિયાન તેમણે આપેલા નિવેદનોનો વિડીયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન લોકોને સંબોધતા કિરીટ પટેલ ગર્ભિત ધમકી આપતા જોવા મળ્યા તેમણે વિડીયોમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે પોતાને દાદા સમજતા હોય તો કહી દેજો આ દુનિયામાં બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા વધુમાં કિરીટ પટેલે જણાવ્યું કે આઠમીએ આપણું જીતનું વરઘોડું છે અને નવમીએ આપણે દાદાનો હિસાબ કરી દઈશું કિરીટ પટેલના નિવેદનથી પાટણ જિલ્લાના રાજકારણે પણ ચર્ચા પકડી કિરીટ પટેલે પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કેસી પટેલને લઈને નિવેદન આપતા પોતાનો પેટ્રોલ પંપ પણ બચાવી ન શક્યાનું જણાવ્યું કિરીટ પટેલના નામજોગ નામ જોગ આગામી સમયમાં રાજકારણ ગરમાય તો નવાય નહીં તે પોતાની જાતના દાદા સમજતા હોય કે મેં આમ કરી દે છું નામ કરી દયા છું તો એ દાદા હું કહી દયા છો આ દુનિયામાં બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા ભાવનગરના વલભીપુરમાં ભાજપ ઉમેદવાર શામપુપ્રસાદ ટુંડિયાનો પ્રચાર દરમિયાનનો વિડીયો વાયરલ થયો. વિડિયોમાં શામપુપ્રસાદ ટુંડિયા જલાલપુર ગામે પ્રચાર દરમિયાન બાડાઓને રૂપિયા આપતા નજરે પડ્યા હતા. બાદમાં ભાજપના શહેર પ્રમુખ પણ ઢોલી પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા. સરેआम જાહેરમાં આચાર સંહિતાના લીરે લીરા ઉડાડતા અનેક સવાલો ઊભા થયા. એમએલએ પ્રતાપ દુધાતની પોલીસ અધિકારીઓને ચીમકી કહીયું મારા ડંખથી તમારી ત્રણ પેઢી નહીં बचे. અમરેલીની સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ દુધાત ફરી ચર્ચામાં આવ્યા છે પ્રચાર દરમિયાનનો પ્રતાપ દુધાતનો ભાષણ આપતો વિડીયો લોકોમાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈને રાજકીય વર્તુળમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન પ્રતાપ દુધાતના ભાષણનો અંશ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં દુધાત પોલીસ અધિકારીઓ પર ભડકેલા જોવા મળી રહ્યા છે ચૂંટણીના સમયમાં પોલીસ અધિકારીઓ ભાજપનું કામ કરતા હોવાનો આક્ષેપ લગાવી દુધાતે તેમને ભાજપના એજન્ટ ગણાવી દીધા માત્ર આટલેથી જ ન અટકી આક્રમક મિજાજ સાથે ચીમકી પણ આપી દીધી પ્રથમ તબક્કાનું મતદાન એક ડિસેમ્બરના રોજ યોજાવાનું છે જેના પર દુધાતે ચીમકી આપી કે એક તારીખ તમારી અને બે તારીખ પ્રતાપ દુધાતની ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે પોલીસ અધિકારીઓને મત ગોતવા સાવરકુંડલામાં સ્પેશિયલ અધિકારી મુકાયા હોવાનો પણ આરોપ લગાવી દીધો ખાખી વર્દી ધોકો અવકાત જેવા અનેક શબ્દો થકી પોલીસ અધિકારીઓ પર પ્રહાર કર્યા વધુમાં તેમણે પાંચ વર્ષમાં પ્રેમ સિવાયની રાજનીતિ નહીં કરી હોવાનું જણાવ્યું

ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત થકી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે ત્યારે અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો પોતાના મતવિસ્તારના લોકોના ઘરે જઈ હિંમતસિંહ ડોર ટુ ડોર પ્રચાર થકી મત માંગતા જોવા મળ્યા પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રજાના પ્રાથમિક પ્રશ્નો દૂર કરવાનું જણાવ્યું ચૂંટણીમાં હિંમતસિંહ પટેલની ટક્કર ભાજપ ઉમેદવાર દિનેશ કુશવા સાથે જોવા મળશે તો સુરતની ઉધના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂત પણ પૂરજોશમાં પ્રચાર કરતા જોવા મળ્યા બેઠક પર જીત હાંસલ કરવા ધનસુખ રાજપૂત એડી ચોટીનો પ્રચાર કરી રહ્યા છે સુરતમાં પ્રથમ તબક્કામાં મતદાન થવાનું હોવાથી છેલ્લા ચાર દિવસમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે બાકી છે ત્યારે કોંગ્રેસમાં ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે રાજ્યમાં અનેક કોંગ્રેસ નેતાઓ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે તેવામાં સુરેન્દ્રનગર કોંગ્રેસ માટે સમસ્યાઓ વધી છે કોંગ્રેસના યુવા આગેવાન અને એડવોકેટ પ્રશાંત ભટ્ટ અને કોંગ્રેસ અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ દિલીપ ડગડા ભાજપમાં જોડાયા કોંગ્રેસના બંને આગેવાનો પોતાના બસો થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસને ઝટકો લાગ્યો મહીસાગરમાં પણ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાયા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અને અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસિંહ પરમારે કેસરિયા કર્યા વિરપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડના હસ્તે કેસરીઓ ધારણ કર્યો કોંગ્રેસનો ગઢ ગણાતા અમરેલીના રાજુલા અને જાફરાબાદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીકેટ બાબુભાઈ રામે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું એ રાજીનામું આપ્યા બાદ તેઓ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાઈ કેસરિયા કરશે ચૂંટણી પહેલા ધોરાજી કોંગ્રેસને ફટકો પડ્યો ભાયાવધર કોંગ્રેસના નેતાઓએ કેસરિયા કરતા કમલમ ખાતે સી આર હાજરીમાં ભાજપમાં જોડાયા બાર જિલ્લા પાલિકાના સભ્યોની સાથે અન્ય કેટલાક કોંગી આગેવાનો પણ ભાજપમાં જોડાયા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી સમયમાં કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ પણ વિકાસની રાહમાં છે ડિજિટલ લીરે લીરા ઉડાડતો કિસ્સો મહીસાગર જિલ્લામાં પ્રકાશમાં આવ્યો લુણાવાડા તાલુકા વિસ્તારના ચણસર ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના લોકોનો વિકાસ રૂંધાઈ પડ્યો છે અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ એની એ જ જોવા મળે છે આ ગામમાં હજુ નથી પહોંચી વીજળી કે નથી બન્યો પાકો રોડ બાળકોના ભવિષ્ય માટે ગામમાં શાળા નથી પીવાના પાણી માટે પણ લોકો તરસે છે તો ગટરની તો આશા જ શું રાખી ગામમાં રોડ રસ્તાઓની વાત તો છોડો લાઇટનો પ્રકાશ પણ લોકોએ જોયો નથી દર વખતે ચૂંટણી ટાણે નેતાઓ આવે છે મોટા વચનો અપાય છે મત મળ્યા બાદ તું કોણ ને હું કોણ જેવો ઘાટ સર્જાય છે સમસ્યા અહીં ઓછી નથી ગામમાં શાળા નથી બાળકો ચાલીને બાજુના ગામમાં જવું પડે છે રસ્તાના અભાવે અહીં લોકો નદી તળાવમાંથી પસાર થઈ ગામમાં અવર જવર કરે છે જળાશયમાં રહેલા મગરના ભય વચ્ચે લોકો અહીં જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર છે અનેક વખત ગામની પરિસ્થિતિ અંગે લેખિત રજૂઆતો કર્યા છતાં ગામ લોકોને માત્ર નિરાશા જ મળી છે તમામ સુવિધાઓથી વંચિત આ ગામના લોકોની હવે ધીરજ ખૂટી ગઈ છે હવે તો લોકો પણ કહે છે કે કઈ આશા સાથે મતદાન કરીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા અંતિમ ઘડની રણનીતિ ઘડાઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા મોડી રાત સુધી મીડિયા સેન્ટરમાં બેઠકોનો ધમધમાટ ચાલ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહ સંગઠન મહામંત્રી રત્ના અને અનિલ ભલુની બેઠકમાં તેઓ હાજર હતા ચૂંટણી અર્થે પ્રચારમાં ઉતરેલા ભાજપના સ્ટાર પ્રચારકો સતત રાજ્યના અનેક વિસ્તારોમાં સભાઓ સંબોધી રહ્યા છે અમદાવાદના નરોડામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર પાયલબેન કકરાણીના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી નરોડામાં અમિત શાહે સભા સંબોધી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સભામાં ભૂતકાળમાં ગુજરાતમાં થયેલા રમખાણો સહિત અનેક મુદ્દે અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા વર્ષો સુધી કોંગ્રેસ અહીં રાજ કર્યું અને સમગ્ર ગુજરાતને કોમી રમખાણોથી પીંકવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો કોંગ્રેસે આવે ભારતીય જનતા પાર્ટીએ એવું શાસન આપ્યું કે કોમી હુલ્લડ કરવાવાળા ખોડ ભૂલી ગયા કોમી હુલ્લડ કરવાની કોઈની હિંમત નથી મિત્રો રમખાણો કરવાની કોઈની હિંમત નથી મિત્રો બે હજાર બે માં સરકાર હતી કાયદાનો સિકંજો એવી કઠોરતાથી કસ્યો કે રમખાણો કરવા સીધા દોર કરી નાખ્યા એ બે થી લઈ બે સુધી ગુજરાતમાં એક કે દિવસ કર્ફ્યુ નથી નાખવો પડ્યો ભાઈ એક કે દિવસ એક સળે ભાજપે સુકન્યાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું આખરે કેમાં કાર્યાલય લખી છે આવું જોઈએ ચૂંટણી જીતવા મતદારોને રિઝવવા પડે અને એ માટે પૂરજોશમાં પ્રચાર પણ કરવો પડે જો કે ચૂંટણી જીતવા કેટલાક નેતાઓ બાધા રાખે તો ક્યારેક ઉમેદવારો ઉમેદવારોને રાજકીય પક્ષો કેટલીક માન્યતાઓ અને ટોટકા ઉપર પણ વિશ્વાસ કરી લે આઉજ કઈક વલસાડની પારડી બેઠક પર જોવા મળે પારડીમાં આવેલું આ મધ્યસ્થ કાર્યાલય જુઓ ભાજપ દ્વારા ચોક્કસ જગ્યાએ કાર્યાલય બનાવાયું છે અને આ ચોક્કસ જગ્યાનું કારણ છે શુકનિયાળ જગ્યા ભાજપે વાપીમાં શુકનિયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે વાપીમાં ભાજપ ઉમેદવાર ભલે કોઈ પણ હોય ચૂંટણી ભલે કોઈ પણ હોય પરંતુ પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય એક ચોક્કસ જગ્યાએ જ બનાવે છે કારણ કે રાજ્યના નાણાં મંત્રી અને પારડી બેઠકના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ આ આ જગ્યાને શુકનવંતી માની રહ્યા છે વર્ષે પણ ભાજપે વાપીમાં શુકનિયાળ નિવડતું ચૂંટણી કાર્યાલય શરૂ કર્યું છે જ્યારથી આ જગ્યા પર ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની શરૂઆત થઈ છે ત્યારથી ભાજપે વળીને જોયું નથી ભાજપ પક્ષ અને તેના ઉમેદવારોના જીતના ગ્રાફ સતત રોકેટ ગતિએ ઊંચો જતો હોવાનું માનવામાં આવે છે